हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण छ में आपणो नवो यूनिट है, यूनिट टू, जेनु नाम है टू मोचो, एटले के बे मो, जेमा आपणे सीम्पल प्रेजेंट टेन्स अने सीम्पल पास्ट टेन्स नी वात करवाना छे। अहींया तमने एक्टिविटी वन अने टू में सीम्पल प्रेजेंट टेन्स अने सीम्पल पास्ट टेन्स एटले के सादा वर्तमान काल अने सादा भूतकाळना एक ज पेरेग्राफ आप्यो छे, तेमा आ सादा वर्तमान काल अने सादा भूतकाळना वाक्यो जे मिक्स थया छे एटले के भेगा थई गया छे तेने आपणे अलग पाड़वाना छे। तो आपणे अहींया एक्टिविटी वन में एवुं ज एक सेंटेन्स आप्या छे, पांच पांच, एक तो सादा वर्तमान काळना अने सादा भूतकाळना। तो आपणे जोईए कि एक्टिविटी वन में अहींया एक पेरेग्राफ आपवामां आव्यो छे अने आपणे एक खाली जग्या पूरवानी रहेशे। पहेलो छे कि सादा वर्तमान काळ एटले के सीम्पल प्रेजेंट टेन्सनी अहींया एक सेंटेन्स आपवामां आव्यो छे, जेम के टुडे इज खाली जग्या डे। हवे आजनी वात करवामां आवे छे कि टुडे एटले के आजे, टुडे इज खाली जग्या डे, तो टुडे एटले के आजे खाली जग्या दिवस छे। तो आपणे मंडे टू सैटरडे कोईपण दिवस एम लखी सकी, तो हूँ अहीं मंडे लखू छू, तो तमे पण तमारी रीते तमने लागू पड़त हो रीते तमे लखी सको। तो हूँ अहीं पहली लाइन में टुडे इज खाली जगह डे में मंडे लखी रही छू। बीजी लाइन है कि आई एम इन धीस क्लासरूम टुडे, एटले के आजे सोमवारनो दिवस छे अने हूँ मारा क्लासरूममां छूँ एवुं कहे छे। आई हेव, तीजी लाइन जोईए तो आई हेव खाली जग्यार ऑन माय टेबल, हवे हूँ मारा क्लासरूममां बैठी छूँ अने सोमवारनो दिवस छे अने मारा जे टेबल छे हूँ ज्यां बेसुं छूँ ते टेबलनी ऊपरनी वात छे। तो हवे तमे ते खाली जग्यामां तमारा टेबलनी ऊपर कई कई वस्तु मूकी छे ते लखी शको छो। अहींया हूँ बुक अथवा तो बॉलपेन लखू छूँ, बट तमारी रीते तमे लखी शको छो कि आई हेव बुक ऑन माय टेबल, एटले कि मारा टेबलनी ऊपर मारी बुक छे एवुं आ सेंटेन्स वंचाशे। तो अहींया हूँ बुक लखू छूँ। लास्ट लाइन जोईए तो आई एम बीसी, बीसी एटले कि मैं खूब ज काममां व्यस्त छूँ, एटले कि अहींया जे आपणे पहेलू सेंटेन्स जोयुं के जेमां सादा वर्तमान काळनी वात करवामां आवी छे एटले कि आजनी वात करवामां आवी छे, जेमां आपणे बे खाली जग्या जोई, जेमां पहेली खाली जग्यामां आपणे मंडे लख्युं एटले कि आजे सोमવારનો દિવસ છે હું મારા ક્લાસમાં બેઠો છું અને મારા જે ટેબલ છે તેની ઉપર મેં બુક રાખી છે અને હું તે બુકમાં ખૂબ જ વ્યસ્ત છું। પછી બીજી પેરેગ્રાફ જોઈએ જેમાં આપણને પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, જેમાં એક જ ખાલી જગ્યા આપવામાં આવી છે। અહીંયા કીધું છે કે ઇટ વોઝ સન્ડે, એટલે કે અહીંયા સન્ડે એટલે કે રવિવાર હતો, ડેઝ અગો, ખાલી જગ્યામાં આપણે 6, 7 કે 8 દિવસ લખી શકીએ છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે। એટલે ગમે તે રીતે તમારે 3 દિવસ લખવું હોય, 4 દિવસ લખવું હોય તો ખાલી જગ્યામાં લખી શકો છો। અહીંયા મેં 7 ડેઝ અગો એટલે કે 7 દિવસ પહેલાં રવિવાર હતો એવું મેં અહીંયા લખું છું। તો અહીંયા કીધું છે કે ઇટ વોઝ સન્ડે 7 ડેઝ અગો, રવિવાર ક્યારે હતો, 7 દિવસ પહેલાં રવિવાર હતો। આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, તે દિવસે હું ઘરે હતો એવું કીધું છે। પછી કહ્યું છે કે આઈ હેડ નો નોટબુક, જ્યારે રવિવાર હતો ત્યારે મારી પાસે કોઈ પણ પ્રકારની નોટબુક ન હતી। આઈ વેન્ટ ટુ ધી લાઇબ્રેરી ઇન ધી આફ્ટરનૂન, એટલા માટે હું લાઇબ્રેરીમાં ગયો, કયા ટાઈમ પર, બપોરના સમયે લાઇબ્રેરીમાં મેં વાંચન માટે ગયો। આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, સાંજે જ્યારે મેં લાઇબ્રેરીમાંથી આવ્યો ત્યારે મારા ઘરે ગેસ્ટ એટલે કે મહેમાનો આવ્યા હતા સાંજના ટાઈમે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વોઝ, હેડ, વેન્ટ જેવા શબ્દો જે ભૂતકાળ, જે ભૂતકાળની પ્રક્રિયા કરે છે તે અહીંયા આપવામાં આવી છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભૂતકાળ અને વર્તમાન કેવી રીતે ઓળખાય છે। અહીંયા હવે આપણે એક્ટિવિટી ટુની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં બે પેરેગ્રાફ છે તે એક જ પેરેગ્રાફમાં લેવામાં આવે છે, એટલે કે ક્રિસમસ અને દિવાળીનો જે તહેવાર આવે છે તેને
બે ફકડામાં ન વહેંચતા એક જ ફકડામાં આ ભેગા થઈ ગયા છે તો આપણે હવે એને અલગ કરવાના છે તો હું તે વાંચું છું અને આપણે પછી ત્યારબાદ આ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણે જે ક્રિસમસ અને દિવાળીનો તહેવાર છે તેને અલગ અલગ રીતે અલગ અલગ સેન્ટેન્સમાં લખવાના છે અહીંયા એક્ટિવિટી ટુ જોઈએ એક્ટિવિટી ટુ અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે જેમાં ક્રિસમસ એટલે કે નાતાલ અને દિવાળી એટલે કે દિવાળી જે અહીંયા સેલિબ્રેશન થાય છે એટલે કે તહેવાર ઉજવવામાં આવે છે તે અહીંયા એક જ પેરેગ્રાફમાં અહીંયા આપણને આપવામાં આવ્યો છે આપણે તેને અલગ પાડવાનું છે તો આપણે જોઈએ પહેલાં તો અહીંયા કીધું છે કે ટુડે ઇઝ ક્રિસમસ એટલે કે આજે નાતાલનો દિવસ છે એટલે કે ટુડે એટલે સાદો વર્તમાનકાળ થયો કારણ કે આજની વાત કરવામાં આવી છે તો ટુડે ઇઝ ક્રિસમસ આજે નાતાલનો દિવસ છે નાવ નાવ એટલે હમણાં જ એ પણ સાદો વર્તમાનકાળ થયો નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ સેલિબ્રેટિંગ એટલે કે આપણે અહીંયા જે ક્રિસમસ છે નાતાલ છે સેલિબ્રેટિંગ એટલે કે ઉજવીએ છીએ આજે નાતાલ છે અને આપણે આ નાતાલને સેલિબ્રેટિંગ એટલે કે ઉજવીએ છીએ બિફોર ટુ મંથ્સ વી સેલિબ્રેટેડ દિવાળી હવે બે મહિના પહેલાં આપણે જેવી રીતે આજે નાતાલ ઉજવીએ છીએ તેવી જ રીતે દિવાળી પણ ઉજવી હતી અહીંયા આ સાદો ભૂતકાળ થશે કારણ કે એ ભૂતકાળમાં થઈ ગઈ એટલા માટે અહીંયા આજે સેલિબ્રેટિંગ દિવાળી છે તે સાદા ભૂતકાળમાં આવશે એટલે કે પાસ્ટ ટેન્સમાં આવશે માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી હવે અહીંયા જે ક્રિસમસ એટલે કે નાતાલનો દિવસ ઉજવવામાં આવે છે ત્યાં નેન્સી નામની છોકરી છે એટલે કે માય સિસ્ટર એટલે કે અહીંયા જે દર્શિલની સિસ્ટર છે જેનું નામ નેન્સી છે તે જે ક્રિસમસ ટ્રી આવે છે તેને ડેકોરેટિંગ કરે છે એટલે કે તેને શણગારે છે ક્રિસમસ ટ્રીને ક્રિસમસના દિવસે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી અહીંયા જ્યારે ક્રિસમસનો તહેવાર આવે છે ત્યારે દર્શિલની સિસ્ટર છે નેન્સી તે ક્રિસમસ ટ્રીને શણગારે છે ત્યારે અહીંયા નેન્સી એના ભાઈ વિશે કહેતા જણાવે છે કે મારા ભાઈએ જ્યારે દિવાળીનું તહેવાર હતો ત્યારે મારા ભાઈએ આખા ઘરને શણગાર્યું હતું દિવાળીમાં એટલે કે પાસમાં એટલે કે જે બે મહિના આગળ થઈ ગઈ છે તેને હી વોઝ એટ હોમ ટુડે હી વોઝ એટ હોમ ટુડે એટલે કે જે દર્શિલ છે તે ક્રિસમસના દિવસે ઘરે જ છે એવું કહે છે સેકન્ડ જોઈએ તો દર્શિલ ઇઝ નોટ એટ હોમ હી ઇઝ ઇન ધ હોસ્ટેલ હવે અહીંયા જ્યારે દિવાળી હતી ત્યારે દર્શિલ ઘરે જ હતો પરંતુ અહીંયા ક્રિસમસ છે આજે ત્યારે જે દર્શિલ છે મારો ભાઈ છે તે હોસ્ટેલમાં છે અમારી સાથે ઘરે નહીં માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક અહીંયા મારી મમ્મી છે તે પ્રિપેરિંગ એટલે કે તૈયાર કરે છે શું તૈયાર કરે છે કેક તૈયાર કરે છે શા માટે કારણ કે ક્રિસમસની પાર્ટી છે એટલા માટે સી પ્રિપેર સ્વીટ ડિશિસ ફોર દિવાળી હવે અહીંયા દિવાળીમાં જે સ્વીટ ડિશિસ એટલે કે મીઠી મીઠી વાનગીઓ બને છે તે મારી મમ્મી છે તે પ્રિપેર એટલે કે તૈયાર કરે છે દિવાળીમાં બહુ જ બધી વાનગીઓ બનાવી હતી એવું કહે છે નેન્સી વી રિસીવ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ હવે અમે બે મહિના પહેલાં જે દિવાળી એન્જોય કરી હતી સેલિબ્રેટ કરી હતી ઉજવી હતી તેમાં મારા ફ્રેન્ડ લોકો અને અમારા સંબંધીઓએ અમને બહુ બધા દિવાળીના કાર્ડ આપ્યા હતા વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ્સ અને અમે લોકોએ પણ દિવાળીના કાર્ડ બધા પ્રિપેર કર્યા એટલા એટલે કે તૈયાર કર્યા હતા માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ તેમાં મારા ફાધર એટલે કે પપ્પાએ એમાં જે દિવાળી કાર્ડ બનાવવામાં હતા તેમાં અમને લોકોને ખૂબ જ મદદ કરી હતી માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ નાવ એટલે કે સાદો વર્તમાનકાળ થયો એટલે કે આજની વાતમાં આવશે અહીંયા એનું માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ એટલે કે
દર્શિલ કહે છે કે મારા ફાધર એટલે કે મારા પપ્પાએ નેન્સીની ખૂબ જ મદદ કરી આ ડેકોરેટિંગ કરવા માટે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. મેં હવે ક્રિસમસ ડે છે એટલે હું જે મ્યુઝિક છે તે ખૂબ જ એન્જોય કરું છું એવું કહે છે. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધી સેલફોન. અહીંયા નેન્સી અને દર્શિલ સેલફોન એટલે ટેલિફોન પર વાતચીત કરે છે કારણ કે અહીંયા દર્શિલ ઘરે નહીં. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટ અસ. હવે અહીંયા નેન્સી અને દર્શિલના ઘરે કેટલાક એમના મિત્રો અને સંબંધીઓ ઘરે આવે છે એમને વિશિષ્ટ કરવા માટે ક્રિસમસની. નેન્સી એન્ડ આઈ એન્જોય ફાયર ક્રેકર્સ. અહીંયા દિવાળીમાં આપણે ફાયર ક્રેકર્સ બહુ બધા ફોડ્યા હશે તેવી જ રીતે અહીંયા દર્શિલ કહે છે કે મેં અને નેન્સીએ આ ફાયર ક્રેકર્સ દિવાળીમાં ખૂબ જ ફોડ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ક્રિસમસ અને દિવાળી જે બંને તહેવારોની ઉજવણી થાય છે તે અહીંયા આપણે એક જ પેરેગ્રાફમાં જોઈ. હવે આ બંનેને આપણે ઉદાહરણ સહિત આપણે એક કોઠામાં અલગ અલગ કરવાનું છે કે ક્રિસમસમાં કયા સેન્ટેન્સ કયા વાક્યો આવશે અને દિવાળીમાં કયા વાક્યો આવશે. તો આપણે જોઈએ હવે. અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે આપણે જે સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કરી હતી તેના ત્રણ સેન્ટેન્સ લખ્યા છે અને સેલિબ્રેટેડ દિવાળી એટલે કે બે મહિના પહેલાં આપણે દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું તેની વાત કરવામાં આવી છે. તો પહેલાં સેન્ટેન્સ જોઈએ કે સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે જ્યારે આજે ક્રિસમસ એટલે કે નાતાલનો દિવસ છે ત્યારે નેન્સી દર્શિલ અને એના ફાધર અને એની મધર છે તે કેવી રીતે ડેકોરેશન કરે છે સેલિબ્રેશન કરે છે તેની વાત કરવામાં આવી છે. પહેલું વાક્ય જોઈએ કે ડેકોરેટિંગ ધી ક્રિસમસ ટ્રી એટલે કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં આપણે અહીંયા કીધું છે કે ડેકોરેટિંગ ધી ક્રિસમસ ટ્રી એટલે કે જ્યારે ક્રિસમસ ડે એટલે કે આજે ઉજવવામાં આવે છે ત્યારે જે ક્રિસમસ ટ્રી છે તે નેન્સી દ્વારા બનાવવામાં ડેકોરેટિંગ કરવામાં આવે છે કે શણગારવામાં આવે છે તેની વાત કરવામાં આવે છે. સેકન્ડલી જોઈએ કે પ્રિપેરિંગ અ કેક. હવે ક્રિસમસનો તહેવાર છે તો અહીંયા એના મમ્મી દ્વારા એક કેક રેડી કરવામાં આવે છે. થર્ડ જોઈએ તો એન્જોય ધી મ્યુઝિક. અહીંયા મ્યુઝિક પણ એન્જોય કરવામાં આવે છે. અહીંયા હવે બે મહિના પહેલાં દિવાળીનો આપણે તહેવાર ગયો હતો તેની વાત કરીએ તો અહીંયા ત્રણ સેન્ટેન્સ આપવામાં આવ્યા છે કે ડેકોરેટેડ. હવે સાદા ભૂતકાળની વાત કરીએ તો અહીંયા ઈડી છે તે આપણે મુખ્ય છે. તો તમે ઓળખી શકો છો કે અહીંયા તમે સેન્ટેન્સ કેવી રીતે ઓળખી શકો સાદા ભૂતકાળના. તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે કે ડેકોરેટેડ હાઉસ. હવે દિવાળીનો તહેવાર હતો એટલે દર્શિલે જે હાઉસને ડેકોરેટ કર્યું હતું તેનું સેન્ટેન્સ લીધું છે અહીંયા. પછી છે પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. અહીંયા દર્શિલ અને નેન્સીની મધર છે તેમણે સ્વીટ ડિશિસ એટલે કે મીઠી જે વાનગીઓ આવે છે દિવાળીના
તે બનાવી હતી પછી છે એન્જોય ફાયર ક્રેકર્સ આપણે દિવાળીમાં ફાયર ક્રેકર્સ તો બહુ બધા ફોડ્યા હશે તો અહીંયા દર્શીલે અને એની સિસ્ટર નેન્સીએ પણ બહુ બધા ફાયર ક્રેકર્સ ફોડ્યા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિએટિંગ અહીંયા સેલિબ્રેટિંગ ક્રિસમસ અને સેલિબ્રેટેડ દિવાળીના આપણે અલગ અલગ સેન્ટેન્સ અહીંયા કર્યા છે તો તમે આવી રીતે લખી શકો છો અને જે વધેલા સેન્ટેન્સ છે તે તમારી જાતે તમે શોધીને અહીંયા લખી શકો છો હવે બી બીમાં તમે જોઈ શકો છો કે એવું જ એક પાંચ લાઇનનું તમને એક પેરેગ્રાફ આપવામાં આવે છે જેમાં ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ અને જે ઇંગ્લિશ દિવસ છે તે એક જ પેરેગ્રાફમાં આપવામાં આવ્યું છે તો હું ખાલી આ વાંચું છું તમારે જાતે જ લખવાનું રહેશે તો અહીંયા બીમાં જોઈએ તો અહીંયા વી સેલિબ્રેટી ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ્થ જૂન અહીંયા જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ક્યારે ઉજવાઈ ગયો છે 5 જૂને ઉજવાય છે એવું અહીંયા કીધું છે બટ અહીંયા સાદા ભૂતકાળમાં થયું કારણ કે અહીંયા વી સેલિબ્રેટેડ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ્થ જૂન એટલે કે 5મી તારીખે અમે જે વિશ્વ પર્યાવરણ દિવસ હતો તે ઉજવી નાખ્યો છે એવું કીધું છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે હવે ટુડે એટલે કે આજે આજે અમે ઇંગ્લિશ દિવસ છે તે ઉજવવાના છે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધી ક્લાસરૂમ હવે અમારો જે ઇંગ્લિશ દિવસ છે એના માટે રીના અને રશ્મિ નામની છોકરીઓ છે તે અમારા ક્લાસને શણગારશે અથવા તો તૈયાર કરશે એવું કીધું છે વી ઇન્વાઇટ અવર એસએમસી મેમ્બર હવે અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસ છે એટલે એસએમસી મેમ્બરને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવે છે એટલે કે આમંત્રણ આપવામાં આવ્યું છે અવર પ્રિન્સિપાલ વેલકમ ધી મેમ્બર્સ હવે જે આ બધા મેમ્બર્સ છે જે તેમને અમારા પ્રિન્સિપાલ છે તેમણે આમંત્રણ આપ્યું છે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ હવે ભાનુ નામની છોકરી છે તે ક્લાસ 1માં એક છોકરાને એવું કહે છે ટોકિંગ વિથ એટલે કે વાતચીત કરે છે ધી સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ હવે જે ભાનુ આવે છે તે પહેલા ધોરણમાં ભણતા છોકરાઓ સાથે વાત કરે છે તો જે નાના બાળકો હોય છે પહેલા ધોરણમાં ભણતા તેઓ એમની ઉપર જોઈને હસે છે એટલે કે એમને જોઈને હસે છે વી પ્લાન્ટેડ સેપલિંગ સેપલિંગ એટલે કે નાના જે છોડ આવે છે રોપા આવે છે તેને સેપલિંગ કહેવામાં આવે છે તો અહીંયા વિશ્વ પર્યાવરણના દિવસે ઘણા બધા વૃક્ષો વાવવામાં આવે છે એટલે કે રોપા અહીંયા રોપા અહીંયા વાવવામાં આવે છે વી વોટર ડેમ પછી રોપો રોપવામાં આવે છે પછી એની ઉપર પાણી નાખવામાં આવે છે ધી સેપલિંગ આર ગ્રોવિંગ નાવ એટલે કે આજે અમે બહુ જ બધા જે રોપા હતા જે છોડ હતા તે રોપ્યા છે કારણ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ આના લીધે આ રોપા જે અમે બહુ બધા વાવ્યા છે તેના લીધે અમારું ગાર્ડન એટલે કે બગીચો કેવો લાગે છે એકદમ લીલો લીલો લાગે છે તો અહીંયા આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડે બંને જે તહેવારો આવે છે તેમાં આપણે આ જે પેરેગ્રાફ છે તેમાંથી તમારે તેમને અલગ અલગ કરવાના રહેશે અને તમારે જાતે ઘરે બેસીને કરવાનું છે અને મને સેન્ડ કરવાનું છે તો આ તમે પેરેગ્રાફ શાંતિથી વાંચજો કંઈ સમજ ન પડે તો તમે મને કહી શકો છો થેન્ક યુ